આણંદ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ઉદ્ઘાટન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચારસંહિતાના અમલીકરણ અર્થે કરવામાં આવતી કામગીરી જેવી કે પેઇડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયામાં ચાલતા આચારસંહિતા ભંગ થાય તે પ્રકારના કન્ટેન્ટ પર નજર રાખી તેને નિયત સમય મર્યાદામાં પૂરી કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણી અધિકારીએ જિલ્લાના નાગરિકોને સી વિઝિલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. સ્ટ્રીંગ સેલની રચના કરવાની હોય છે. આણંદ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરી દેવામાં આવી છે અને આજરોજ ઇલેક્ટ્રોનિક મીડિયા સેલ જે છે, મોનિટરિંગ મીડિયા સેલ, આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, કોઈ ચેનલ ઉપર કોઈ પેઇડ ન્યૂઝ આવે તો પેઇડ ન્યૂઝ એક ગુનો છે, આપણે બધાને જાણીએ છીએ. તો પેઇડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત પણ આચારસંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફ્લાઇંગ સ્કોડ અને કન્સર્ન્ડ ERO શ્રીને માહિતી આપવામાં આવશે, જેથી કોઈ પણ આચારસંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકીએ. તો આના માટે આજે EMMC અને અહીંયાથી જ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે MCMCનું પણ અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની છે. મેં એક બે ફરિયાદ મને ટ્વિટર ઉપર મળી હતી, મેં તરત જ આચારસંહિતાના નોડલ અધિકારી DRDA જે ડાયરેક્ટર છે એમના થકી અને કરમસદના વહીવટદાર જે અમારા જ મામલતદાર શ્રી છે અને એ આણંદ વિધાનસભામાં પણ ERO શ્રી છે, આમના કહીને એ બધા જેટલી મારી પાસે જે ફરિયાદ આવી હતી એ બધી પૂરી કરવામાં આવી છે. આ ઉપરાંત આમ જે ચૂંટણી પંચની સૂચના હોય છે, જે દિવસથી ભારતનો ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેરાત કરે છે, આ દિવસથી 72 કલાકની અંદર દરેક પબ્લિક પ્રિમાઇસેસ ઉપરથી હોર્ડિંગ્સ અથવા તો જે કોઈ પાર્ટીને, કોઈ પણ પોલિટિકલ રાજકીય પક્ષને ને પ્રમોટ કરતી જે ભીતસૂત્રો હોય છે એ બધા અને હોર્ડિંગ્સ વગેરે બધા 72 કલાકની જે કામગીરી કરવાની હોય છે આના અંતર્ગત પૂરી દૂર કરી દેવામાં આવ્યા છે. છતાંય કોઈ પણ જગ્યા હોય તો એક સી વિજિલ કરીને એપ્લિકેશન છે. મારી દરેક આનંદવાસીને અપીલ છે કે સી વિજિલ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો, વધુમાં વધુ ડાઉનલોડ કરો અને કોઈ પણ જગ્યા, કેમ કે ચૂંટણી પંચનો એક મૂળ ફરજ છે કે દરેક માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાનું. તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે આવી કોઈ પણ ફરિયાદ હોય તો સી વિજિલ એપ ઉપર અવશ્ય કરો, જેથી 100 મિનિટના અંદર અહીંયાની જિલ્લા ચૂંટણીની જે ટીમ છે 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. સી વિજિલ એપનો બહુત્તમ પ્રયોગ કરો, મહત્તમ પ્રયોગ કરો, આવી એક અપીલ બધા લોકો પાસેથી છે. અને મોટી સંખ્યામાં જે 7 મેની રોજ ચૂંટણી છે, આણંદના તમામ વોટર્સને જે આપણે 17 લાખથી પણ ઉપર વધુ કરતા વોટર્સ છે, આ બધા વોટર્સને અપીલ છે. આ ઉપરાંત પણ બધા લોકોને, કેમ કે આણંદ જિલ્લાને એક બિન પ્રવાસી ભારતીયોનો જિલ્લો પણ કહેવામાં આવે છે, તો મારી બધા ઇલેક્ટર્સ થકી અપીલ છે કે તમારા બિન પ્રવાસી ભારતીયો જે રિલેટિવ્સ અથવા તો મિત્રો છે આ બધાને પણ ચૂંટણીના દિવસ અહીંયા વોટિંગ કરવા આવે અને દેશની લોકશાહીમાં એ પોતાનો ફાળો આપે, આ માટે બધાને અપીલ કરવામાં આવી છે. થેન્ક યુ.